ફ્રેન્ડ્સ કેમ છો? હું છું પ્રગતિ. સ્વાગત છે તમારું મારા કિચન. આજે હું બનાવવાની છું નાન. જનરલી નાન બધા મેંદાને જ બનાવતા હોય છે, પણ આજે હું ઘઉંનો ઉપયોગ વધારે રાખીશ અને મેંદાનો ઉપયોગ થોડો રાખીશ. એટલે આપણે ઘઉં મેંદાની નાન બનાવીશું. તો એના માટે આપણને જોઈશે ઘઉંનો લોટ, મેંદો. જેટલો આપણે ઘઉંનો લઈએ ને એનાથી અડધો આપણે મેંદો લેવાનો છે. દહીં, મોણ માટે તેલ, થોડાક બેકિંગ સોડા, જેનાથી લોટ ફૂલશે, સ્વાદ અનુસાર નમક, અજમો અને તલ. હવે આપણે લોટ બાંધીશું. ઘઉંનો લોટ, મેંદો, તલ, અજમો, અજમાને આપણે થોડું હાથથી ક્રશ કરી નાખીશું, જેથી એનો સ્વાદ અને સુગંધ બેઉ સુધી સારો છે. સ્વાદ મુજબ મીઠું, ચપટીક સોડા, મોણ માટે તેલ લીધું છે, એક મોટો ચમચો તેલ લીધું છે અને દહીં નાખીને આપણે લોટ બાંધીશું. હવે પહેલા આને આપણે હાથથી એકદમ બરાબર મિક્સ કરી લઈશું, જેથી હરેક વસ્તુ બધી અંદર મિક્સ થઈ છે. હવે આપણી બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે બીજું જરૂર મુજબ આપણે પાણી લઈશું અને એકદમ સોફ્ટ જેવું લોટ બાંધીશું. પાણી થોડું થોડું લેતું જવાનું અને આપણે લોટ બધું મિક્સ કરતું જવાનું છે. એકી સાથે જો આપણે બધું જ આપણે પાણી એડ કરીશું ને તો લોટ ઢીલો પણ થઈ શકે. એટલે જેમ જોઈએ ને એમ આપણે અંદર પાણી એડ કરતું જવાનું છે. ત્યાં ઘઉંના લોટની નાન મેંદા જેટલી સરસ લાગે છે. હવે આપણે લોટ આ બધા એમ તૈયાર થઈ ગયો છે. હવે આની ઉપર આપણે થોડું તેલ મૂકી અને પછી એને અડધી કલાક માટે આપણે રેસ્ટ આપીશું, જેથી આપણી નાન એકદમ સોફ્ટ અને સરસ બનશે. અને લોટને જેટલો પણ આપણે રેસ્ટ આપીશું ને એટલી જ નાન ખૂબ સરસ બને છે. હવે આપણે આને ઢાંકી અને અડધો કલાક રેસ્ટ આપીશું. અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણે લોટ એકદમ સરસ થઈ ગયો છે અને કેટલો સોફ્ટ છે જો. હવે આપણે એના મીડિયમ સાઈઝના લુવા કરી અને આપણે નાન બનીશું. નાની મોટી તમારે જેવી તમારી ઈચ્છા હોય એ રીતે તમે આને નાન બનાવી શકો છો. હું અત્યારે એકદમ મીડિયમ નાની બનાવીશ. આપણે એકદમ નાના લીંબુ ટાઈપના લુવા લેવાના છે. આ રીતે આપણે એકદમ મસ્ત એનો લુવો બનાવી લેવાનો છે અને થોડું અટામણ લઈ અને આપણે એને વણી લઈશું. આપણી આ નાન તૈયાર છે. હવે આની ઉપર આપણે પાણી લગાવીશું. આ સ્ટેજ ઉપર જો તમારે આની ઉપર લીલા ધાણા અને થોડું લસણ પણ એડ કરી દેશો તો એકદમ સરસ લાગશે અને ગાર્લિક નાન બની જશે. આ રીતે આપણે ફરતે એકદમ સરસ રોકર પાણી લગાવી દેવાનું છે. હવે આને આપણે સીધું તવી ઉપર મૂકી દઈશું. હવે આપણી તવી ગરમ છે. હવે જે પાણી વાળો સાઈડ છે ને એને આપણે પહેલા નીચે કરી દેવાનું છે અને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થવા દઈશું. હવે આપણે તવીને ટર્ન કરી અને થોડું ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરીશું અને એકદમ ધીમા તાપે એને થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી નાન કેટલી સરસ બની છે. હવે આપણે એને બીજી તરફ બી જોઈ લો, એકદમ સરસ ક્રંચી અને ક્રિસ્પી બની છે. હવે આ રીતે આપણે બીજી પણ તૈયાર કરી લઈએ. આપણી એ નાન તૈયાર છે. હવે આપણે એની ઉપર બટર લગાવીશું અથવા તો તમારા ઘરનું તમે ઘી પણ આની ઉપર લગાવી શકો છો. તો આપણી આ નાન તૈયાર છે. તો તમને મારી આ રેસિપી કેવી લાગી મને જરૂરથી જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. તો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો અને નવી રેસિપીની સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો.